समाचारमां आगळ नजर करिए, वात करिए अमदावादनी। अमदावादना ग्रीन ઝોનમાં હવે દુકાનોની શરૂઆત કરવામાં આવશે। ગઈકાલે જે મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે આજથી ગ્રીન ઝોન વિસ્તારમાં નાની મોટી દુકાનોની શરૂઆત કરવામાં આવશે। ત્યારે જમાલપુર વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે। રેડ ઝોન વિસ્તાર હોવાથી અહીંયાની દુકાનો ખોલવામાં નથી આવી। ત્યારે જમાલપુર વિસ્તારમાં જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે ત્યાંની સ્થિતિનો તાગ મેળવવા માટે થઈને ચોક્કસ નિર્ણય એવો લેવાયો છે કે ગ્રીન ઝોનમાં જ માત્ર નાની મોટી દુકાનો ખોલવામાં આવશે। જો રેડ ઝોન હશે, જો ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા હશે, તેવા વિસ્તારોમાં દુકાનો નહીં ખોલાય। तो ग्रीन झोन में जे प्रमाणे दुकानों खोलवा माटेनी मंजूरी आपी देवामां आवी छे, परंतु रेड झोन में दुकानों नथी ज खोलवानी आ निर्णय महत्वनो लेवामां आव्यो छे। आज अंगे वधु माहिती मेळवीए, संवाददाता भावेश राजपूत जोड़ाई गया छे। मंतव्य न्यूज की टीम अत्यारे ज्यारे जमालपुर खाते पहोंची छे। भावेश जणावशो, जमालपुर एक रेड झोन एरिया में छे, पॉजिटिव केस की संख्या अहींया सतत वधी रही छे, त्यारे रेड झोन विस्तार में दुकानों खोलवानी मंजूरी नथी मळी रही, शुं स्थिति छे अत्यारे जमालपुरनी? खास करीने केन्द्र सरकार द्वारा जे रीते मार्गदर्शिता बहार पाड़वामां आवी छे अने तेमां जणाव्यु छे के अमदावाद शहर अने अमदावाद सिवायना जे ग्राम्य विस्तारों छे अने शहेरमां पण फक्त ग्रीन झोन विस्तारोमां दुकान खोली शकाशे एवा अमुक शरतोनी साथे, त्यारे रेड झोन विस्तारोनी वात करीए तो जमालपुर, दरियापुर, दाणी लीमड़ा, बहरामपुरा आ जे विस्तारों छे, शाहपुर छे, आ बधा विस्तारों रेड झोन में आवे छे। अहींया कोईपण दुकान खोलवानी परवानगी नथी। अत्यारे पण आपणे जमालपुर ब्रिज नीचे छे, जमालपुर दृश्य आपणे जोई शकीए छीए कि एक तरफ बहरामपुरा तरफ नो विस्तार छे कि त्यां तमाम दुकानों बंद जोवा मळी रही छे। दुकान होय के रेस्टोरेंट होय, तमामे तमाम दुकानों होय के पछी संस्थाओ, कोईपण वस्तुने अत्यारे अहींया शरू करवानी परवानगी नथी आपवामां आवी। साथे ज जे प्रकारे अत्यारे माहोल जोई शकीए छीए कि आवता जता तमाम लोकोने पोलीस अटकावी रही छे, कारण के आ विस्तारमां कड़काई थी लॉकडाउन अमल थाय ते प्रकारनो आदेश पण पोलीस द्वारा अने सरकार द्वारा करवामां आव्यो छे। कारण के गई काले पण जे रीते अमदावादमां 182 नवा पॉजिटिव केस नोंधाया, कुल पॉजिटिव केसनो आंकड़ो 2000 ने पार थई गयो छे, जेना कारणे अमदावादना जे रेड झोन विस्तारो छे त्यां कोईपण प्रकारनी परवानगी आपवामां नथी आवी। लॉकडाउननो कड़कमां कड़क अमल थाय ते प्रकारना आदेश पण अपाया छे। तो अहींया जोई शकाय छे के खास करीने जे दुकानो छे ते दुकानो बंद छे, साथोसाथ मेडिकल स्टोर होय तो ते पण बंद जोवा मळी रही छे। एटले के जे वस्तुओने अहींया परवानगी आपवामां नथी आवी तेनो चुस्तपणे पोलीस पालन करावामां મદદરૂપ કરી રહી છે અને લોકોને પણ અપીલ કરી રહી છે। અહીંયા અનેક લોકો એવા છે કે જે લોકો અવર જવર કરી રહ્યા છે તેમને પણ પોલીસ રોકી રહી છે। જમાલપુરની અંદરનો જે રસ્તો છે ત્યાં પોલીસે પહેરો કર્યો છે, નાકાબંધી કરી છે અને લોકોને જે આવતા જતા હોય તેમને પાછા મોકલી રહી છે, કારણ કે લોકો કારણ વિના ઘરની બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોયા હતા। અહીંયા થોડી વાર પહેલાં જ બાળકો ક્રિકેટ રમતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ મંતવ્ય ન્યૂઝની કેમેરામાં કેદ થયા હતા। ત્યારે આ સમગ્ર મામલે અત્યારે જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે લોકોના સહયોગની પણ એટલી જ જરૂર છે, કારણ કે જેટલી જલ્દી કોરોનાના વાયરસના કેસો ઓછા થશે અને કોરોના વાયરસના કેસો બંધ થઈ જશે તેટલી જલ્દી લોકડાઉન ખુલશે અને તેટલી જલ્દી લોકો ઘરની બહાર નીકળી શકશે। પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે સાંજે જે પ્રકારે જાહેરાત કરવામાં આવી કે અમુક વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી છે અને છૂટછાટમાં પણ અમુક જ દુકાનો ખોલી શકાશે, અમુક દુકાનોને હજુ પણ પરવાનગી નથી આપવામાં આવી। ખાસ કરીને પાન મસાલાના દુકાનો હોય કે ભાઈ બાર્બર શોપ હોય તે તમામ વસ્તુઓને પરવાનગી આપવામાં નથી આવી। અને તે સિવાયની જો વાત કરીએ તો બેકરી હોય, મેડિકલ સ્ટોર હોય જેને તો અગાઉથી પરમિશન આપવામાં આવી જ હતી, તેના સિવાય ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાનો, મોબાઈલ રિચાર્જની દુકાનો આ વિસ્તારોમાં ખોલવામાં આવી છે। ત્યારે જમાલપુર વિસ્તારની જો વાત કરીએ તો તે વિસ્તારમાં અત્યારે એક પણ દુકાન ખુલ્લી નથી અને પોલીસ કોઈ પણ દુકાન ન ખુલે તેના માટે સતત ખડે પગે ફરજ બજાવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ, તો ખાસ કરીને જમાલપુર વિસ્તાર કે જે રેડ ઝોનમાં છે ત્યાં દુકાનો ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી, ક્લસ્ટર એરિયામાં કોઈપણ પ્રકારની દુકાનો નહીં ખુલે તે પ્રકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે।